સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર ચાલુ થઈ ચૂક્યો છે. તેવામાં ડાંગ કોંગ્રેસના બાહુબલી ગણાતા હરીશ બચ્છાવ ભાજપમાં જોડાતા ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. હરીશ બચ્છાવ સાથે વઘઈ તાલુકાના પૂર્વ પ્રમુખ લલિતાબેન સહિત ચાર જેટલા ગામોમાં હજારો કાર્યકર્તાઓની મંત્રી ગણપત વસાવાના હસ્તે ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસને રામ રામ કરી દીધા. કોંગ્રેસ પાર્ટીની રાજ્યમાં સૌથી મજબૂત પકડ ધરાવતા ડાંગ જિલ્લાના એક બાદ એક મોટા નેતા ભાજપમાં જોડાતા હવે ડાંગ જિલ્લો કોંગ્રેસ મુક્ત બનવાની તૈયારીમાં છે. એક પછી એક કોંગ્રેસમાં નેતા ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસમાં રહી વિરોધ પક્ષના મજબૂત નેતા તરીકેની ભૂમિકા ભજવનાર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હરીશ બચ્છાવ, જેમને કોંગ્રેસના બાહુબલ તરીકે ઓળખવામાં આવે છે, તેમની સાથે વઘઈ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લલિતાબેન ગાવિત પણ ભાજપમાં જોડાઈ ગયા છે. તેમની સાથે વઘઈ તાલુકા કોંગ્રેસના ચાર ગામના સક્રિય અને પાયાના 200થી વધુ કાર્યકરો કોંગ્રેસને રામ રામ કરી ડાંગ જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ મંત્રી ગણપત વસાવાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. આજના દિવસને અમે સમર્પણ દિવસ તરીકે પણ સમગ્ર દેશમાં મનાવીએ છીએ અને એના જ ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડાંગ જિલ્લાના ગઈકાલે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના જેટલા પણ ઉમેદવારો જાહેર થયા છે આ તમામ ઉમેદવારોને માન્ય મુખ્યમંત્રીશ્રી અને વિજયભાઈ રૂપાણી સાહેબ તથા પાર્ટીના અધ્યક્ષ એવા સી આર પાટીલ સાહેબ દ્વારા બધા જ ઉમેદવારોને સંબોધન કરવામાં આવ્યું છે અને મને કહેતા આનંદ થાય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ડાંગ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી 18-18 જિલ્લા પંચાયતની સીટો જીતશે અને 3-3 તાલુકા પંચાયતો પણ ભારતીય જનતા પાર્ટીની અમે બનાવવા જઈ રહ્યા છે અને આજના પ્રસંગે વઘઈ તાલુકા પંચાયતના માજી પ્રમુખ લલિતાબેન પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ હરીશભાઈ તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. વઘઈ તાલુકાના કોંગ્રેસના માજી પ્રમુખ અમૃતભાઈ પણ જોડાયા છે. ચિરાગભાઈ, મોહનભાઈ, લક્ષ્મીબેન સરપંચ તેમજ ઉપસરપંચ ગમનભાઈ, જમસુભાઈ અને સમગ્ર વઘઈ તાલુકા અને ડાંગ જિલ્લામાંથી 200 કરતાં વધારે કાર્યકર્તાઓએ આજે કોંગ્રેસને રામ રામ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે